હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ચૂક્યા છીએ અહીંયા સેકન્ડ સેશન કે લેક્ચરની અંદર જેમાં આપણે હવે ઇલેક્ટ્રો કેમિકલ સેલ ડેનિયલ કોષની વાત કરવાની છે લાસ્ટ લેકચરની અંદર આપણે સામાન્ય રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતાં વિદ્યુત રાસાયણિક કોષની ચર્ચા કરતા હતા એ વાત હજી અધૂરી છે આપણા માટે એને આપણે આગળ વધારવાની છે તો લાસ્ટ સેશનમાં આપણે આવો એક પ્રયોગ કર્યો હતો કે જેમાં એક જ બીકરમાં સીયુએસઓ ફોરની અંદર ઝેડેનનો સળિયો નાખ્યો હતો અને આ સળિયાના બે કલાકના પ્રયોગ બાદ આપણને કંઈક આવું રિઝલ્ટ મળ્યું હતું બરાબર સળિયો પીગળી ગયો હતો દ્રાવણનો રંગ આછો થઈ ગયો હતો અને એને રિલેટેડ આપણે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ લખી હતી અમુક ઓક્સિડેશનની પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા કુલ પ્રક્રિયા પણ ઓવરઓલ વાંધો એ આવે છે કે અહીંયા વિદ્યુત ઉત્પન્ન થતો નથી કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થતું નથી આનું સોલ્યુશન મેં તમને એમ કીધું હતું કે એક બીકરની જગ્યાએ જો તમે બે બીકર વાપરશો તો ઇલેક્ટ્રોન ગતિ કરશે ઇલેક્ટ્રોન ગતિ કરે ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુત પ્રાપ્ત થશે તો આવું આપણે આજે કરવાનું છે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી નીચેથી લખાણ ચાલુ કરવાનું છે બરાબર આ અર્ધ પ્રક્રિયાઓનું લખાણ આપણે લખી નાખ્યું હતું એની નીચેથી જ આપણે એક મુદ્દો પાડવાનો છે અને મુદ્દામાં લખશું આપણે આ પ્રક્રિયા અને કોપર પ્રક્રિયકોને સંપર્કમાં લાવ્યા વિના વિના બે અલગ પાત્રોમાં અલગ પાત્રોમાં કરી શકાય બરાબર તો હવે બે અલગ અલગ પાત્રોમાં કેવી રીતે આ પ્રક્રિયા થશે એ હું સૌથી પહેલા તમને સમજાવી દઉં છું પૂરેપૂરું સમજી લ્યો ત્યારબાદ આપણે એને લખશું આ પણ એક જાતનો પ્રેક્ટિકલ જ થશે જેમાં આપણે બે અલગ અલગ ટાઈપના બીકર લેશું બરાબર અને એ બંને બીકરને આપણે જોઈન્ટ કરી દેશું

મોલારિટી ઝેડેન એસોફોરનું દ્રાવણ અને એની અંદર નાખી આપણે આ જે દ્રાવણ લીધું છે એની અંદર આપણે ઝેડેન ધાતુની પટ્ટી અથવા તો સળિયો નાખેલો છે એવું આપણે સમજી લઈએ ઝેડેન ધાતુ નો સળિયો છે આ ઓકે અહીંયા જે આ ઝેડેન ધાતુ એ ઝેડેન ના દ્રાવણમાં મતલબ ડૂબેલી છે એને આપણે સાંકેતિક રીતે દર્શાવવું હોય ને

અડધા સાઈડનું હવે સેમ ટુ સેમ બીજી સાઈડમાં પણ આપણે આવું એક બીજું બીકર અને સળિયોને બધું લેવું પડશે અડધી રચના અહીંયા પૂરી કરી હવે એક મારે એક સવાલ એ પણ પૂછવો હતો કે જો ઝેડ એન એસો ફોરના દ્રાવણમાં ઝેડ નાખશો અને બે ત્રણ કલાક સુધી રાહ રાહ જોશો તો શું પ્રક્રિયા થશે કંઈ સળિયો ઓગળશે નહીં જોજો ઝેડ ની અંદર ઝેડ નાખો એનમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી થતી હા સીયુ પ્લસ ટુ ની અંદર ઝેડ એન નાખો તો પ્રક્રિયા થાય બરાબર તો આને જો તમે ચાર પાંચ દિવસ રહેવા દેશો તો આમાં કોઈ પણ જાતની પ્રક્રિયા આપણને જોવા મળશે નહીં સમજાય છે વાતમાં જો હવે આપણે બીજા બીકરની વાત કરીએ અહીંયા સાઈડમાં આપણે બીજું સેટઅપ લગાવીએ તો બીજી બાજુ પણ આપણે એક બીકર લઈ લઈએ આ બીકરની અંદર આ વખતે આપણે સીયુએસઓ ફોરનું દ્રાવણ ભરીએ યાદ છે ને સીયુએસઓ ફોર નું દ્રાવણ બ્લુ કલરનું હોય અને આ CuSO4 ફોરના દ્રાવણ ની અંદર આપણે કોપરની મતલબ કોપરની અંદર કોપરની પટ્ટી મૂકીએ તો આવી રીતના સેકન્ડ સિસ્ટમ થઈ ગઈ આપણે અહીંયા પણ લખી નાખીએ દાખલા તરીકે અહીંયા નીચે આપણે દ્રાવણ લીધેલું છે તે એક મોલારિટી CuSO4 ફોરનું દ્રાવણ લીધું છે અને આ જે પટ્ટી છે એ કોપરનો સળિયો અથવા તો કોપરની પટ્ટી છે બરાબર અને અહીંયા પણ કોપર પ્લસ ટુ એટલે સીયુએસઓ ફોરના દ્રાવણમાં કોપરની પટ્ટીને મારે દર્શાવવી હોય તો હું આવી રીતે લખી શકું છું સીયુ ઊભી લીટી સીયુ પ્લસ ટુ આમાં કોપર અને સીયુ પ્લસ ટુ વચ્ચે ઉભો લીટો એ બંનેનું સંપર્ક દર્શાવે છે તો એવું સમજો કે આપણી પાસે બે બીકર થઈ ગયા એક એ બીકર છે અને એક બીજું બી બીકર છે હવે જ્યાં સુધી આ બંનેને સંપર્કમાં નહીં લાવો ત્યાં સુધી કંઈ ઇલેક્ટ્રોનનું વહન તો નથી થવાનું તમે બે ત્રણ દિવસ સુધી આમને આમ પડ્યું રહેવા દો કોઈ પ્રોસેસ થશે નહીં મતલબ આ બંનેને તમારે સંપર્કમાં લાવવા પડશે બરાબર હવે સંપર્કમાં લાવવા માટે આપણે આપણે એક એક કામ કામ કરી કરી શકીએ શકીએ આ આ બંને 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 સળિયા સળિયા છે ને એ સળિયાને કોઈ વીજવાહક તાર વડે જોઈન્ટ કરી દો લોખંડના તાર વડે કે કોપરના તાર વડે જેમાંથી વિદ્યુતનું વહન થતું હોય એવા વિદ્યુતનું વહન થતું હોય એવા તાર વડે બંને સળિયાને આપણે જોઈન્ટ કરી દઈએ તો પ્રક્રિયા આગળ વધશે તો આપણે આ બંને સળિયાને એકબીજા સાથે કોઈ વીજવાહક તાર વડે આવી રીતે દાખલા તરીકે જોઈન્ટ કરી દઈએ અહીંયા બંને સાઈડ સળિયાને જોઈન્ટ કરી દઈએ જેવું તમે અહીંયા સળિયાને જોઈન્ટ કરશો ને અને પછી આ સિસ્ટમને તમે એમને એમ રેવા દો એકાદ કલાક એમને એમ રેવા દો બરાબર પછી જો આમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે પણ ભાઈ વિદ્યુત ઉત્પન્ન થાય એવું ખબર કેવી રીતે પડે જો ખબર એવી રીતે પડશે કે આ વીજવાહક તારને તમે અડશોને તો તમને ઝટકો લાગશે સીધી વાત છે વીજવાહક તારને તમે અડસો અને તેમાંથી જો કરંટ પસાર થતો હોય તો એમાંથી ઝટકો તો લાગવાનો જ છે બરાબર તો આવી રીતે ખબર પડે પણ આપણે એક્ચુલી અડીને ઝટકો ન ખાવાનો હોય આપણે કામ કરી શકીએ અહીંયા વચ્ચેની સાઈડ કોઈ એક એવું સાધન મૂકી શકીએ જેનાથી આપણને ખબર પડે કે ભાઈ વિદ્યુત વાહનનું વિદ્યુતનું વહન થયું છે કે નથી થયું તો આવા ઘણા બધા સાધનો છે આપણી પાસે બરાબર એ મીટર ગેલવેનો મીટર આ તો બધું તમે ફિઝિક્સની લેબમાં તમે સાંભળશો તો એ મીટર કે ગેલવેનો મીટર અહીંયા વચ્ચે મૂકીને તમે ચેક કરી શકો છો કે એમાંથી વિદ્યુતનું વહન થાય છે કે નથી થતું તો એકચ્યુલી આપણે શું કરીએ કે અહીંયા તાર જોઈન્ટ કરતી વખતે જ અહીંયા વચ્ચેની સાઈડ તમારે એક એ મીટર અથવા ગેલવેનો મીટર વચ્ચે જોઈન્ટ કરી દેવાનું દાખલા તરીકે ગેલવેનો મીટર જોઈન્ટ કરીએ ગેલવેનો મીટરનો કાંટો વચ્ચેની સાઈડ હોય ગેલવેનો મીટરની આકૃતિ કંઈક આવી હોય છે મતલબ આકૃતિ એટલે કે આ સાધન કંઈક આવું હોય છે આમાં ઝીરો ઉપર એક્ઝેક્ટ મિડલમાં આ કાંટો તમને દેખાય છે ને એ કાંટો હોય છે જેવું વિદ્યુતનું વહન થાય એ પ્રમાણે આ કાંટો હલશે મતલબ કે દાખલા તરીકે કાંટો આ સાઈડ હલે આ દિશામાં જાય એનો મતલબ વિદ્યુતનું વહન આ દિશામાંથી આ દિશામાં થશે બરાબર અને બાય ચાન્સ જો કાટો પહેલી દિશામાં આ સાઈડ ખસે મિડલમાંથી તો એવું સમજવું કે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતનું વહન આ દિશામાંથી આ દિશામાં તો તો આવી રીતે ઉપરથી આપણને ખબર પડશે એટલીસ્ટ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નથી થતું બરાબર તો ચલો આવી આખી સિસ્ટમ થઈ ગઈ અને પ્રોપરલી આપણું જો કામ હતું એ આપણું કામ થઈ ગયું આપણે શું કર્યું આપણે રાસાયણમાંથી વિદ્યુતને ઉત્પન્ન કરી દીધો મીટર ઉપરનો કાંટો હલે છે એનો મતલબ વિદ્યુતનું વહન થાય છે હવે વિદ્યુતનું વહન ક્યાંથી ક્યાં દિશામાં થાય એ પછી આપણે લોજિકમાં ઘૂસીએ તમને આ આ વસ્તુમાં બધામાં ખબર પડી ગઈ તો આખો પ્રયોગ થઈ ગયો હવે વાત આગળ વધારીએ બરાબર સાંભળજો હવે શું કરવાનું છે હવે આવી સિસ્ટમથી તમને વિદ્યુત પ્રવાહ મળવા માંડો બરાબર એક પોઈન્ટ એક વોલ્ટેજ જેવો કંઈક વિદ્યુત પ્રવાહ મળે છે અને વિદ્યુત પ્રવાહ કન્ટિન્યુઅસલી મળે છે પણ વળી પાછું થાય છે એવું કે ત્રણ ચાર કલાક થઈને એટલે વિદ્યુત પ્રવાહ ઓછો થતો જાય છે ડાઉન થતો જાય છે અને પછી અમુક સમય પછી વિદ્યુત આપવાનું બંધ થઈ જાય છે મતલબ પાછું બંધ થઈ ગયું આવું કેમ થયું એ થવાનું એક કારણ છે એ હું તમને સમજાવી દઉં પછી આપણે આ બધું એક સાથે જ લખશું એ થવાનું મેઇન રીઝન શું છે એ પહેલાં સમજી લ્યો જો એના માટે આપણે આ બંને બીકરમાં થતી પ્રક્રિયાઓને સરખી રીતે સમજવી પડશે સૌથી પહેલા હું અહીંયા ઝિંકના બીકરની એટલે કે એ બીકરની વાત કરી દઉં બરાબર આ વ્ય સેટઅપને આ સેટઅપને જો તમે એક બે દિવસ સુધી રાખશો ને તો થોડા સમય બાદ આમાં ચેન્જીસ આવવાના શરૂ થઈ જશે કેવા કેવા ચેન્જીસ આવે બરાબર સાંભળજો ચેન્જીસમાં પહેલું ચેન્જીસ એ આવશે કે આ જે CuSO4 નો ઘાટો બ્લુ કલરનો રંગ છે ને એ આછો રંગ થઈ જશે રંગ આછો તો થવાનો જ હતો કંઈક આવી રીતે આવી રીતે કંઈક રંગ એનો આછો થઈ જશે ઘાટા બ્લુમાંથી આછો બ્લુ એનો રંગ થઈ જશે ચલો આ એક ચેન્જીસ આવ્યો આ ચેન્જીસ શા માટે આવ્યો તમને બહુ સારી રીતે ખબર છે કારણ કે અહીંયા દ્રાવણની અંદરના જે કોપર +2 ના આયનો છે એમાં ઘટાડો થયો બરાબર આ કોપર +2 ના આયનો ઘટીને શેમાં રૂપાંતરિત થયા હશે કોપરમાં રૂપાંતરિત થયા હશે બરાબર ને આપણે સમીકરણ લખ્યું હતું તો ઓવરઓલ બીજું શું જાણવા મળે છે મને કે અહીંયા જે સળિયો છે ને બરાબર જોજો આ ચેન્જીસ આવ્યા એક તો કલર ઘાટો આછો કલર થઈ ગયો અને આછો કલર થયો એનો મતલબ સીયુ પ્લસ ટુ સીયુમાં રૂપાંતર થયું અને એના પરિણામે આ જે સળિયો છે એ ઘાટો થવા માંડો વાતમાં આવી રીતે કંઈક બીજું આ બાજુ તમે ઝીંક ની સાઈડ જુઓ ને તો ઝીંક ની સાઈડ પણ એક ફેરફાર થાય છે ઝીંક ની સાઈડ આ જે ઝેડેન નો સળિયો છે ને એ ખવાવા માંડે છે મતલબ કે પતલો થવા માંડે છે કંઈક આવી રીતે ઝેડન નો સળિયો જાડામાંથી પતલો થવા માંડો હવે આવું શા માટે થયું હશે એનું કારણ હું એવી રીતે આપી શકું છું કારણ કે અહીંયા એવું થયું હશે કદાચ કે સળિયાની અંદરનો જે ઝેડેન છે એ દ્રાવણમાં ઝેડેન પ્લસ ટુ સ્વરૂપે દાખલ થવા માંડ્યો હશે હવે જુઓ દ્રાવણમાં ઓલરેડી ઝેડેન પ્લસ ટુ તો હતો જ બરાબર તો ઝેડેનમાંથી ઝેડેન પ્લસ ટુ પોસિબલ છે એ પ્રક્રિયા થવા માંડી હશે એટલા માટે આ સળિયો પતલો થવા માંડ્યો છે તો આ પોસિબલી પોસિબિલિટી છે કે આવા કંઈક ચાંદ મતલબ પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયાના કારણે થોડા ઘણા પ્રોબ્લેમ્સ આવે છે કેવા પ્રોબ્લમ આવે છે બરાબર સાંભળજો પ્રોબ્લમમાં એવું છે કે તમે વિચારો કે સૌથી પહેલા આપણે ઝેડ એન એસો ફોર વાત કરીએ તો આમાં સૌથી પહેલા ઝેડ એન પ્લસ ટુ દ્રાવણ મતલબ ઝેડ એન એસો ફોરના દ્રાવણ અંદર ઝેડ એન પ્લસ ટુ અને એસો ફોર માઇનસ ટુ આવા દ્રાવણો તો હશે જ બરાબર તો આ બંને દ્રાવણો પૈકી ચલો મતલબ બંને આયનો પૈકી ઝેડ એન પ્લસ ટુ આયન પહેલા હતા જ ઓકે અને પછી જયારે પ્રક્રિયા થઈ ત્યારે ઝેડ માંથી ઝેડ એન પ્લસ ટુ વધારાના બનવા માંડ્યા તો મતલબ એવો થયો કે આમાં ઝેડ એન પ્લસ ટુ ની સંખ્યા વધી ગઈ એસઓ ફોર ની સંખ્યા ઓલરેડી જેટલી છે એટલી જ છે તમે વિચારો દાખલા તરીકે સૌથી પહેલા તમે સો ઝેડ એન પ્લસ ટુ અને સો એસ ફોર માઇનસ ટુ લીધા હોય તો એકાદ બે કલાક અથવા તો એક બે દિવસ પછી બનશે એવું કે ઝેડન પ્લસ ટુ ના આયનો એકસો પચાસ થઈ ગયા કારણ કે એમાં એક્સ્ટ્રા ઉમેરાઈ ગયા ને અને એસો ફોર માઇનસ ટુ એ તો જેટલા છે એટલા ને એટલા જ રહેશે તો કહેવાનો મતલબ અહીંયા શું થાય છે અહીંયા હવે આખું દ્રાવણ ધન વિજભારીત થઈ જશે કારણ કે ઝેડન પ્લસ ટુ વધી ગયા તો આ બાજુનું ઝેડન એસો ફોરનું દ્રાવણ આખે આખું ધન વિજભારીત બનતું જાય છે વધારે પડતું પ્લસ બનતું જશે સિમિલર એવું વિચારો આમાં સીયુએસઓ ફોર ના દ્રાવણમાં શું થશે સીયુએસઓ ફોર ના દ્રાવણમાં થાય છે એવું કે સીયુ પ્લસ ટુ માંથી સીયુ માં કન્વર્ટ થાય છે એટલે એક રીતના અહીંયા સીયુ પ્લસ ટુ આયનો સંખ્યા ઘટી ગઈ ને તમે વિચારો સૌથી પહેલા તમે દ્રાવણમાં સીયુએસઓ ફોર લીધો તો એનો મતલબ દ્રાવણમાં સો જેટલા સીયુ પ્લસ ટુ અને સો જેટલા એસઓ ફોર માઇનસ ટુ તો હતા જ ઓલરેડી પણ હવે બન્યું એવું કે આમાંથી સીયુ પ્લસ ટુ ઘટવા મીંડા એટલે કે સો ની જગ્યાએ હવે કેટલા થઈ ગયા આની અંદર પચાસ થઈ ગયા તો કમ્પેરિટિવલી એસઓ ફોર ને કઈ નથી થયું તો કમ્પેરિટિવલી વિચારો કે આ દ્રાવણ કેવું બન્યું આ દ્રાવણ ઋણ વીજભારિત બન્યું કારણ કે એસઓ ફોર માઇનસ ટુ કમ્પેરિટિવલી વધી ગયા કે નહીં ધન વિજભાર ઘટી ગયો ઋણ વિજભાર વધી ગયો તો આવી રીતે આ બાજુનું દ્રાવણ ઋણ વીજભારિત થાય છે ઋણ વિજભારિત આપણને જોવા મળે છે તો એક સાઈડનું દ્રાવણ વધારે સમય જતાં ધીમે ધીમે એક સાઈડનું દ્રાવણ ધન વિજભારિત બને સમય જતાં બીજી બાજુનું દ્રાવણ ધીમે ધીમે ઋણ વિજભારિત બને અને આવું ને આવું ચૈલા રાખે ને તો એક બે દિવસમાં બંને વચ્ચે આયનીય સંતુલન ન જળવાય અને પ્રક્રિયા અટકી જશે બધું સ્ટોપ થઈ જશે પછી તમને પાવર બાવર મળશે નહીં તો આયનીય અસંતુલનના કારણે અહીંયા પ્રક્રિયા અટકી જાય છે એવું હું અહીંયા કહી શકું છું સમજ પડી તો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન શું છે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન ક્ષાર સેતુ છે ક્ષાર સેતુ નામનું સાધન જો આની અંદર મૂકું ને તો આ આયર્નીય અસંતુલિતતા છે ને ધન વિજભાર ઋણ વિજભાર એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ એ પહેલા આપણે સમજવું પડશે કે આ ક્ષાર સેતુ છે શું તો એને બરાબર રીતે પહેલા સમજી લઈએ ક્ષાર સેતુને સમજો પહેલા શાર સેતુ એટલે એકચ્યુઅલી યુ આકારની એક નળી છે આવી એક કાચની યુ આકારની નળી લેવાની પતલી એવી હોય અંદર અંદર આપણે પ્રવાહી ભરી શકીએ એવું દ્રાવણ મતલબ આ એક કાચની નળી છે હવે શું કરવાનું આ કાચની નળીની અંદર આપણે એકાદું દ્રાવણ ભરવાનું છે જોજો બરાબર આપણે આની અંદર એક દ્રાવણ ભરશું હવે આ દ્રાવણ શેનું ભરવાનું છે આ દ્રાવણ કોઈક ક્ષારનું ભરવાનું છે મોસ્ટ ઓફ ક્ષાર તરીકે એનો થ્રી વાપરી શકાય અથવા એન એચ ફોર એનો થ્રી વાપરી શકાય પોટેશિયમ નાઇટ્રેટ એમોનિયમ નાઇટ્રેટ એવા બધા દ્રાવણો એવા બધા ક્ષારોનું દ્રાવણ ભરવાનું છે આ ક્ષારોનું દ્રાવણ હવે ક્ષારનો મતલબ તમે સમજતા હશો ક્ષારનો મતલબ થાય પ્લસ અને માઇનસ આયનો સરળતાથી નીકળી જાય એવા દ્રાવણો તો આમાં પ્લસ અને માઇનસ આયનો વાળું દ્રાવણ આપણે ભર્યું છે એવું સમજી લ્યો પછી જે આનું દ્રાવણ ભરીને આનું જે આ ગોળ ગોળ મોઢું છે ને ત્યાં આપણે રૂના પૂમડા વડે એને ઢાંકી દેવાનું અથવા તો બૂચ મારી દેવાનું રૂના પૂમડા વડે બરાબર કારણ કે રૂમાં થોડું ઘણું વહન થઈ શકે તો આવી એક સિસ્ટમ છે આ સિસ્ટમને આપણે નામ આપવાનું છે ક્ષાર સેતુ બરાબર કાચની નળીની અંદર અમુક ક્ષાર ભરીને એના મોઢાને રૂ વડે રૂના પૂમડા વડે દાટી દેવાનું તો એ સિસ્ટમને આપણે નામ આપશું ક્ષાર સેતુ હવે આ ક્ષાર સેતુને આપણે આ બંને બીકરમાં અરેન્જ કરવાના છે આપણે શું કરવાનું કે આ ક્ષાર સેતુને ઊંધી કરીને એનો એક છેડો ઝેડેનમાં અને બીજો છેડો કોપરના દ્રાવણમાં ડુબાડી દઈશું બરાબર તો આવી સિસ્ટમ આપણે જોઈ લઈએ તો જુઓ આપણે શું કર્યું આ ક્ષાર સેતુને ઊંધો કરીને એનો એક છેડો ઝેડેન ના દ્રાવણમાં ડુબાડી દીધો અને બીજો છેડો કોપર પ્લસ ટુ ના દ્રાવણમાં ડુબાડી દીધો બરાબર આ રીતે આ બંને દ્રાવણોને જોડે છે એટલા માટે એનું નામ પડે છે ક્ષાર સેતુ ક્ષાર સેતુ બરાબર એક બ્રિજ જેવું કામકાજ કરે છે ક્ષાર સેતુમાં કાતો કેસીએલ સોરી પોટેશિયમ નાઇટ્રેટ કે અથવા એન એચ ફોર એનો થ્રી વગેરે જેવા ક્ષારીય દ્રાવણો ભરવામાં આવે છે એને રિલેટેડ એમસીક્યુઝમાં આપણે બીજી પણ ચર્ચા કરશું હવે આનાથી ફાયદો શું થયો ફાયદો શું થયો એ આપણે જોઈ જુઓ ફરીથી આપણો પ્રોબ્લમ શું હતો પ્રોબ્લેમ એ હતો કે આ ઝેડ એન પ્લસ ટુનું નું દ્રાવણ વધારે પડતું ધન ધનવિજારિત થઈ ગયું હતું બરાબર મતલબ આ દ્રાવણની અંદર વધારે પડતા ઝેડ એન પ્લસ ટુ ઝેડ એન પ્લસ ટુ વધી ગયા હતા અને આ બાજુનું કોપર વાળું દ્રાવણ વધારે પડતું ઋણ વીજભારિત થઈ ગયું હતું ઋણ વીજભારિત નો મતલબ આની અંદર વધારે પડતા એસઓ ફોર માઇનસ ટુ એસઓ ફોર માઇનસ ટુ જેવા આયનો વધી ગયા હતા તો એના કારણે વીજ પ્રવાહ આપણો બંધ થઈ ગયો હતો તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ થયું કે જેવું ક્ષાર સેતુ આપણે એનો અંદર નાખ્યું ને તો હવે ક્ષાર સેતુમાં તો ધન અને ઋણ આયનો હોય દાખલા તરીકે પોટેશિયમ નાઇટ્રેટ લીધો તો આની અંદર કે પ્લસ અને એનો થ્રી માઇનસ આયનો હોય કે નહીં તો હવે આમાં શું થશે જે બાજુ વધારે પડતો ધન વીજભાર વાળું દ્રાવણ છે ને એના તરફ ઋણ વીજભાર આકર્ષાય મતલબ આમાં એનો થ્રી માઇનસ એનો થ્રી માઇનસ ના આયનો છે ને એ બધા આ બીકરની અંદર આવવા મીંડા એનો થ્રી માઇનસ કારણ કે જ્યાં ધન વીજભાર હોય ત્યાં ઋણ વીજભાર આકર્ષાય બરાબર અને આ બાજુનું બીકર ઋણ વીજભારી હતું ત્યાં માઇનસ જવા મીંડા અને માઇનસ છે ત્યાં પ્લસ જવા મીંડા તો વિદ્યુતીય સંતુલિતતા જળવાઈ રહી અને વીજ પ્રવાહ ફરીથી શરૂ થઈ ગયો ગેલ્વે મીટરમાં ફરીથી તમને વીજ પ્રવાહ દેખાવા માંડો આવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું ક્ષાર સેતુ દ્વારા બરાબર તો આ ક્ષાર સેતુ ખૂબ જ અગત્યનું છે આમ જો તમે ક્ષાર સેતુ નાખશો તો પછી આ કોષ ચાલ્યા જ રાખશે આમાં હવે કોઈ અડચણ આવવાની નથી બોલો સમજાય છે વાતમાં તો આખો કોષ આખો આ જે સિસ્ટમ છે આ સિસ્ટમને આપણે કહેવાનું છે ડેનિયલ કોષ આ આખા જે વિદ્યુત રાસાયણિક કોષ છે એને ડેનિયલ નામના વૈજ્ઞાનિકે શોધેલો હતો તો એના નામ ઉપરથી એનું નામ પડ્યું ડેનિયલ કોષ બરાબર આમાં વિદ્યુત ઉર્જામાં સોરી રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તો ડેનિયલ કોષ કોષ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક છે એવું હું કહી શકું છું ઓકે તો આ સંપૂર્ણ આકૃતિ એ ટુ ઝેડ વર્ણન આપણે કરી લીધું હવે આને લગતી જે કંઈ પણ ડિસ્કશન છે એ આપણે કરી લઈએ તમારે આ આકૃતિને આવી રીતે સ્પષ્ટ રીતે દોરવાની છે યાદ રાખજો આ કોઈ થિયરી વાળો સવાલ નથી એટલે ગોખણ પટ્ટી નથી કરવાની તમારે જસ્ટ આમાંથી કેટલા બધા એમસીક્યુ આવશે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે ક્લિયર તો ચલો આખી આકૃતિ દોરી લો અને પછી આપણે લખાણ ચાલુ કરીએ લખાણ માં સૌથી પહેલા આપણે આ બંને બીકરની ગોઠવણી વિશે લખી નાખીએ બરાબર બંને બીકર કેવી રીતે ગોઠવ્યા છે ત્યાંથી લખાણ ચાલુ કરીએ દાખલા તરીકે આ બાજુનું બીકર એ છે અને આ બાજુનું બીકર બી છે એવું આપણે લઈ લઈએ અને લખાણ ચાલુ કરીએ લખો એક સાથે બીકર એમાં વન મોલર એન એસઓ ફોર લઈને તેમાં એન ધાતુની વજન કરેલી પહેલેથી વજન કરેલી સો ગ્રામ બસો ગ્રામ એવી વજન કરેલી પટ્ટી થોડો ભાગ કાઉસમાં થોડો ભાગ દ્રાવણની બહાર રહે તેવી રીતે ડુબાડવામાં આવે છે ડુબાડવામાં આવે છે બરાબર એની અંદર જ લખવાનું છે ઝેડેન ધાતુ ઝેડેન પ્લસ ટુ આયનોના સંપર્કમાં છે જેને ઝેડેન સોલિડ ઉભીલીટી ઝેડેન પ્લસ ટુ એકવીયસ એકવીય એટલે કે દ્રાવણ દ્વારા દર્શાવાય છે ઊભિલિટી એ ZN અને ઝેડેન પ્લસ ટુ વચ્ચે સંપર્ક દર્શાવે છે સંપર્ક દર્શાવે છે બરાબર તો આ સંપૂર્ણ વર્ણન આપણે કરી દીધું ઝેડેનનું હવે આવું જ વર્ણન સેમ ટુ સેમ આપણે પાછું કોપરનું કરવાનું છે એટલે કે બીકર બી ની વાત કરીએ તો આવી જ રીતે આપણે લખીએ કે બીકર બી માં એક મોલારિટી સીયુએસઓ ફોર લઈને તેમાં કોપર ધાતુની વજન કરેલી પટ્ટી થોડો ભાગ કાઉસમાં થોડો ભાગ દ્રાવણની બહાર રહે તેવી રીતે ડુબાડવામાં આવે છે ડુબાડવામાં આવે છે બરાબર એની અંદર પણ ચોખવટ કરીએ કે કોપર ધાતુ સીયુ પ્લસ ટુ આયનો જે એક મોલારીટી વાળા છે એ આયનો ના સંપર્કમાં છે સંપર્કમાં છે જેને સીયુ સોલિડ ઉબિલિટી સીયુ પ્લસ ટુ દ્રાવણ એટલે કે એકવીય દ્વારા દર્શાવાય છે જ્યાં ઉભી લીટી ઉભી લીટી એ સીયુ અને સીયુ પ્લસ ટુ વચ્ચેનો સંપર્ક દર્શાવે છે ઓકે તો આ વર્ણન આખું થઈ ગયું મતલબ બે બીકરનું સેટઅપ થઈ ગયું હવે આગળ બીજું વર્ણનની આપણે વાત કરીએ ત્રીજા મુદ્દામાં લખીએ બંને કોપર અને ઝીંકના વિદ્યુત ધ્રુવો જે સળિયા છે એને આપણે નામ આપશું વિદ્યુત ધ્રુવો ને કોપર જેવા કોપર કે એફી જેવા વીજવાહક તાર વડે બાહ્ય પરિપથ માં જોડાણ કરવામાં આવે છે બરાબર ઉપર તાર બાંધી દીધો તેની સાથે વિદ્યુત નું વહન જાણવા માટે એ મીટર અથવા ગેલ્વેનોમીટર સાધન જોડવામાં આવે છે જોડવામાં આવે છે બે માંથી એક ને આપણે જોઈન્ટ કરવાનું હવે આની અમુક ખાસિયત પણ હું તમને અત્યારે કહી દઉં ગેલવેનો મીટર છે ને કઈક આવું દેખાય છે પ્રયોગશાળાના લેબની સાધનોમાં અને એ મીટર લગભગ એના જેવું જ હોય બરાબર ફરક એટલો હોય કે ગેલવેનો મીટર છે ને એમાં પેલો કાંટો એકદમ મિડલમાં આવેલો હોય ઝીરો ઉપર ઇન્ડિકેટ કરેલો બરાબર આના વિશે મેં તમને સમજાવી દીધું કે જો આ કાંટો ઇન્ડિકેટ કરેલો કાંટો જો આ સાઈડ ઘૂમી જાય તો એનો મતલબ એમ છે કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામ્યો હશે બરાબર અને કદાચ કાંટો જો આ દિશામાં ઘૂમી જાય તો એનો મતલબ વિદ્યુત પ્રવાહ આ બાજુથી આ બાજુ તરફ વહન પામ્યો હશે એનો મિનિંગ આવો થાય બીજું એ મીટરમાં શું થાય મતલબ આ ગેલ્વેનો મીટરની વાત કરું તો ગેલ્વેનો મીટરમાં આપણે શું કામકાજ કરી શકીએ કે પહેલું જે વિદ્યુત પ્રવાહ એટલે કે આય છે એનું માપન આપણે એક રીતના માપી તો નહીં શકીએ પણ એની દિશા જાણી શકીએ આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે આ ઉલટી દિશામાં એની દિશાનું જાણી શકીએ પણ એનું માપન નહીં કરી શકીએ કે ભાઈ કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થયું હવે એ મીટર હોય ને એ મીટર તો એ મીટરમાં શું હોય એ મીટરની અંદર કાંટો છે ને એક્ઝેક્ટ ઝીરો ઉપર હોય કંઈક આવી સ્થિતિની અંદર હોય બરાબર અને આ કાંટો જયારે આ બાજુ તરફ વહે એટલે આપણને ખબર પડી જાય કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું છે કે નહીં એ મીટર આ સિવાય મતલબ આ તો સાદું મોડલ છે આ સિવાયના ઘણા બધા હાઈફાઈ એ મીટર પણ છે આની અંદર છે ને વિદ્યુત પ્રવાહનું માપન પણ પોસિબલ બને છે અને એની સાથે સાથે એના વહનની દિશા બરાબર દિશા પણ જાણી શકાય છે જો જો તમને એમસીક્યુમાં પૂછાશે કે માપન પણ થઈ શકે અને વહનની દિશા પણ જાણી શકે તો એ સાધનનું નામ આવશે અને માત્ર દિશા જાણી શકાય તો એનું નામ છે બરાબર આવા તમને પૂછાઈ શકે છે તો એના માટે આ થોડીક સમજૂતી આપી દીધી આ વાતોને અહીંયા આપણે લખી નાખીએ કે એ મીટર એમાં વિદ્યુત પ્રવાહ નું માપન અને વહનની દિશા જાણી શકાય જ્યારે ગેલ્વેનોમીટર તો ની અંદર માત્ર વિદ્યુત પ્રવાહ ના વહનની દિશા જાણી શકાય ઓકે આના ઉપરથી આવે છે તો એ તમારે બરાબર રીતે તૈયારી રાખવી તો આ આપણો ત્રીજો મીટર અને ગેલ્વે નો મીટર વાળો સેટઅપનો આ ત્રીજો મુદ્દો થઈ ગયો હજી આપણે આગળ વધીએ હવે આપણે પ્રયોગ ઉપર મતલબ ગોઠવી તો દીધું પછી આપણે એક બે કલાક પછી શું આપણને અવલોકન જોવા મળ્યા એની પણ વાત કરી લઈએ તો આપણે અહીંયા લખીએ કે આ પ્રયોગમાં કોપરના તારમાંથી કોપરના તારમાંથી વિદ્યુત પ્રવાહ ઉપર જે તાર જોડેલો છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે મતલબ ચલો વિદ્યુત પ્રવાહનું વહન તો થઈ જ ગયું છે થોડા સમય પછી થોડા સમય પછી કોપર અને ઝીંક ધાતુની પટ્ટીઓ બહાર કાઢી બહાર કાઢી ચોખ્ખા પાણી વડે અથવા તો નિશંદિત પાણી વડે ધોઈને શુષ્ક કરી વજન કરતા ઓકે પટ્ટીઓને બહાર કાઢીને પાણીથી ધોઈને બરાબર રીતે સુકવી દો અને પછી જુઓ કે કઈ પટ્ટીનું વજન વધુ છે અને કઈ પટ્ટીનું વજન ઘટ્યું છે તો આપણે ડિસ્કસ કર્યું જ તું આના વિશે તો વજન કરતા આપણને એવું જાણવા મળે છે કે ઝેડનની પટ્ટી નું વજન ઘટ્યું છે અને કોપરની પટ્ટી નું વજન કોપરની પટ્ટી જાડી થઈ ગઈ અને જીંકની પટ્ટી ખવાઈ ગઈ આવી રીતે થઈ ગયું માટે પાત્ર એમાં માં પહેલું પાત્ર એટલે કે ઝેડેન વાળા પાત્રમાં વિચારો કઈ પ્રક્રિયા થઈ હશે પટ્ટીનું વજન ઘટી ગયું તો હું એમ કહી શકું કે સોલિડ જે પ્રક્રિયા છે એમાંથી બની ગયા અને ઇલેક્ટ્રોન મુક્ત થયા મતલબ પાત્ર એ માંથી બે ઇલેક્ટ્રોન નીકળ્યા હોય તો જ આ પ્રોસેસ થાય બરાબર અને સાથે સાથે આપણે લખીએ પાત્ર બી માં આપણે પાત્ર બી માં કઈ પ્રક્રિયા થાય પાત્ર એમાં જે બે ઇલેક્ટ્રોન નીકળ ગયા હતા ને એ બે ઇલેક્ટ્રોનનો યુઝ પાત્ર બી માં થશે અને આ બે ઇલેક્ટ્રોન વડે પાત્ર બી માં કોપર પ્લસ ટુ નું રૂપાંતર કોપર સોલિડમાં થઈ જશે બરાબર આવી પ્રક્રિયા થશે પ્રક્રિયા થઈ હશે ઓકે આ બંને પ્રક્રિયાઓ પણ થઈ ગઈ તો ઓવરઓલ જે આખી રચના છે એને આપણે ડેનિયલ કોષ તરીકે ઓળખશું નેક્સ્ટ આપણે અહીંયા લખીએ કે આકૃતિમાં દર્શાવેલ આ રચનાને આકૃતિનો જે આખો સેટઅપ છે એને આ રચનાને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીશું જો જો આના જુદા જુદા નામ છે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ઘણી વખત આપણે એને ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે કોષ કોષ અથવા તો તો ત્રીજું નામ છે એનું તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો એક ઇમ્પોર્ટન્ટ નામ છે ડેનિયલ કોષ આખો સેટઅપ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ડેનિયલ કોષ બરાબર ડેનિયલ કોષ પણ કહે છે પણ એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે ડેનિયલ નામના વૈજ્ઞાનિકે જે સેટઅપ કર્યું હતું ને એ ડેનિયલે માત્ર કોપર અને ઝીંક માટેનું જ સેટઅપ કરેલું હતું જો તમે કોપર અને ઝીંકના બે બીકર લેશો તો એને ડેનિયલ કોષ નામ આપવાનું કદાચ તમે સેમ ટુ સેમ આવ્યો આખો પ્રેક્ટિકલ કરો અહીંયા એ જી એનો થ્રીનું દ્રાવણ ભરીને વાત કરો અને અહીંયા બીજું નિકલનું કોઈ દ્રાવણ ભરીને વાત કરો તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે પણ કહેવાનો મતલબ તો આને આપણે ડેનિયલ કોષ કહી શકતા નથી તો આને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય વોલ્ટેઇક કોષ કહેવાય ગેલ્વેનિક કોષ કહેવાય પણ ડેનિયલ કોષ ન કહેવાય તો ડેનિયલ કોષ માત્ર કોને કહેવાય કોપર અને ઝીંક હોય એને બાકી કોઈને કહી શકાતો નથી બરાબર આ વસ્તુને બરાબર ધ્યાનમાં લેવાની છે તમારે ચલો હજી આ ઉપરાંત આની અંદર જે નાની મોટી વ્યાખ્યાઓ છે આપણે લખી નાખીએ પહેલી વ્યાખ્યા આમાં આવશે કે દ્રાવણની અંદર દ્રાવણમાં ડુબાડેલી જે ધાતુની પટ્ટીઓ છે આપણે કોપર અને ઝીંક વાળી જે ધાતુની પટ્ટીઓ ડુબાડેલી છે આ ધાતુની પટ્ટીઓને વિદ્યુત ધ્રુવ કહે છે બરાબર વિદ્યુત ધ્રુવ એવું આપણે નામ આપશું દાખલા તરીકે ઝીંક અને કોપરને ડુબાડેલી હતી તો દાખલા તરીકે આપણે એને જો દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય બરાબર આ સિસ્ટમ સમજાવી હતી ને કે ઝેડ એન ઝેડ એન પ્લસ ટુ ના સંપર્કમાં છે તો આ એક વિદ્યુત ધ્રુવ થયો અને કોપર કોપર પ્લસ ટુ આ બીજો વિદ્યુત ધ્રુવ થઈ ગયો બરાબર આવી રીતે આને આપણે વિદ્યુત ધ્રુવ કહી શકીએ છીએ હવે વળી પાછા વિદ્યુત ધ્રુવના બે પ્રકાર પડે બરાબર વિદ્યુત ધ્રુવના જે બે પ્રકારો છે એની ચર્ચા કરી નાખીએ જે વિદ્યુત ધ્રુવ પર જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય તેને કેથોડ કહે છે અને કેથોડ નો સિમ્બોલ આપણે પ્લસ રાખવાનો છે કેથોડ કહે છે બરાબર અને એની સાથે સાથે એવું પણ લખીએ કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય છે તેને એનોડ કહે છે અને એનોડ નો સિમ્બોલ આવશે માઇનસ ઓકે તો હવે જરાક આપણે આકૃતિ જુઓ જેના ઉપર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય તો આપણી જે આકૃતિ છે આમાં આની અંદર ઓક્સિડેશન કોનું થયું બરાબર ઓક્સિડેશન જેનું થાય ને હંમેશા એનું વજન ઘટે મતલબ વિચારો પ્રોસેસ શું હતી પ્રોસેસ ઝેડેનમાંથી ઝેડેન પ્લસ ટુ તો આ ઓક્સિડેશન થયું કહેવાય ને તો અહીંયા ઝેડેનની પટ્ટી ઉપર ઓક્સિડેશન થાય તો આપણે એને નામ આપશું એનોડ ની પટ્ટી અને કોપરની પટ્ટીનું રિડક્શન થાય તો આને આપણે નામ આપશું કેથોડ તો આ એ વસ્તુ યાદ રાખજો એનોડ તરીકે ઝેડેન છે ડેનિયલ કોષમાં અને કેથોડ તરીકે કોપર છે ડેનિયલ કોષમાં એનોડ કોણ કેથોડ કોણ આવા એમસીક્યુઝ તમને પૂછાઈ શકે સમજાઈ ગયું વાતમાં અને આમાં એક રીતના બીજું જુઓ ઇલેક્ટ્રોનનું શું થયું ઇલેક્ટ્રોન જેનું ઓક્સિડેશન થયું એને બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા અને આ બે ઇલેક્ટ્રોન આ બાજુ નીકળ્યા અને સામેવાળા કેથોડને બે ઇલેક્ટ્રોન રિડક્શન માટે જરૂર છે તો એણે ખેંચી લીધા તો આમાં તમને પૂછી શકે કે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થયું તો હું એમ કહી શકું કે આમાં ઇલેક્ટ્રોન નું વહન આ બાજુથી એટલે કે એનોડ થી કેથોડ તરફ થાય છે બરાબર ઇલેક્ટ્રોન નું વહન એનોડ થી કેથોડ તરફ થશે અને કદાચ તમને ખબર હોય તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં જાય ને એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય તો કોઈ તમને પૂછે કે વિદ્યુત પ્રવાહ આય નું વહન કઈ દિશામાં થાય તો ભાઈ વિદ્યુત પ્રવાહ I નું વહન ઇલેક્ટ્રોનના વહન થી વિરુદ્ધ એટલે કે કેથોડ થી એનોડ તરફ થશે આ વસ્તુ બરાબર યાદ રાખજો एमसीक्यू માં ટ્વિસ્ટ કરશે ઇલેક્ટ્રોન નું વહન એનોડ થી કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહ નું વહન કેથોડ થી એનોડ તરફ તો આ વસ્તુ આ શબ્દોને વારંવાર યાદ રાખવાની જરૂર છે અહીંયા હજી આપણે નીચેની સાઈડ એ વસ્તુ લખી નાખીએ આ બંને વિદ્યુત ધ્રુવોને વિદ્યુત ધ્રુવોને કોપરના તાર વડે તાર વડે જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં જાય ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહે છે સ્વયંભુ વહે છે આપમેળે વહે છે અને બીજી રીતના વાત કરો તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં વહે તો આપણે અહીંયા વિરુદ્ધ દિશામાં લખી રાખવાનું કેથોડ થોડથી એનોડ તરફ એનોડ તરફ વહે છે બરાબર તો આપણે હજી આપણે ક્ષાર સેતુને રિલેટેડ વાત કરવાની બાકી છે પણ એ બહુ જરાક લાંબી સિચ્યુએશન થઈ જશે તો આના પછીના લેક્ચરની અંદર આપણે એ બધું ડિસ્કશન કવર કરવાનું છે તો હાલ પૂરતું યાદ રાખો ડેનિયલ કોષ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટૉપિક મેં તમને સમજાવેલો છે એના વિશે લખાણ હજી આ ટોપિક અધૂરો છે તો નીચેથી આપણે ફરીથી કન્ટિન્યુ કરશું ક્ષાર સેતુનું લખવાનું બાકી છે બરાબર કોણ એનોડ છે કોણ કેથોડ છે ક્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ક્યાં રિડક્શન પ્રક્રિયા થઈ આ બધી બાબતોને બરાબર રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો તો આ ટોપિક મતલબ અહીંયા કે ડેનિયલ કોષ આપણે અહીંયા અધૂરો રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને કન્ટિન્યુ કરશું તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આપણો સેકન્ડ લેક્ચર છે વિદ્યુત રસાયણ શાસ્ત્રનો થેન્ક યુ આ સેશન આ લેક્ચર ભરવા માટે હવે આ જ વસ્તુને ક્ષાર સેતુથી આપણે આગળ વધારવાની છે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશે થેન્ક યુ